Vabbè, après 2011 5.10 માં વર્તુળની ગતિ વિશે તમે ચોથા પ્રકરણમાં ભણી ચૂકેલા છો, છતાં પણ આપણે એક વાર સમજી લઈએ. ધારો કે આ એમ દળનો પદાર્થ છે. કયો પદાર્થ છે? એમ દળનો પદાર્થ છે અને આ ત્રિજ્યાની શું છે? ગોળી છે. અને હું શું કરું છું? એને ગોળ ગોળ ફેરવું છું. કેટલા વેગથી? v જેટલા વેગથી હું ગોળ ગોળ ફેરવું છું. બરાબર, એમ દળનો પદાર્થ છે, v જેટલા વેગથી શું કરે છે? વર્તુળાકાર માર્ગે ફરે છે. ચાલો, તો જે વર્તુળાકાર માર્ગે એમ દળનો પદાર્થ v જેટલા વેગથી વર્તુળાકાર માર્ગે ફરે છે, એ ત્રિજ્યા r છે, તેનું પ્રવેગમાં કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર AC બરાબર v² ના છેદમાં r, અથવા પ્રવેગ a લખી આપણે. પ્રવેગ a બરાબર સૂત્ર શું આવે? v² ના છેદમાં r. આ સૂત્ર તમે ચોથા પ્રકરણમાં સાબિત કરશો. બરાબર, ચાલો હવે એના પછી કેન્દ્રગામી બળ બરાબર સૂત્ર શું આવે? m ઇન્ટુ a. દળ તો m માં છે, એની કિંમત કેટલી છે? v² ના છેદમાં r. એટલે કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવશે? m v² ના છેદમાં r. એ કઈ તરફ લાગે? હંમેશા કેન્દ્ર તરફ લાગે. કઈ તરફ લાગે? કેન્દ્ર તરફ લાગે. એટલે કેન્દ્રગામી બળ કોઈ પણ વર્તુળમય ગતિ હોય, કોઈ પણ વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી બળ લાગે છે. આપણે વાત કરીએ તો પૃથ્વી બરાબર ની આસપાસ ચંદ્ર વર્તુળાકાર માર્ગે ફરે છે, તો એનું કારણ શું છે? આપણે કહીએ ગુરુત્વાકર્ષણ બળ. તો વર્તુળમય ગતિ માટે એ ગુરુ કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડશે. સૂર્ય છે, સૂર્યની આસપાસ બધા ગ્રહો વર્તુળાકાર માર્ગે શું કરે છે? ફરે છે. તો એનું કારણ શું છે? તો સૂર્ય એ પૃથ્વી પર કયું બળ લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. પરંતુ આજે વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી બળ અહીંયા પણ પાડશે, ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડશે. બરાબર, દોરી છે, એ દોરી પણ પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવું. બરાબર, પથ્થર ગોળ ગોળ ફરે છે, તો ત્યાં પણ કયો આવશે? કેન્દ્રગામી બળ. બરાબર, આ કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે? તણાવ બળ પૂરું પાડશે. કારણ કે દોરી પર કયું બળ લાગે? તણાવ બળ લાગે. ખ્યાલ આવે છે? તો તેવી જ રીતે અહીંયા રસ્તા પર તાણની મહત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. મોસ્ટ આઈએમપી થિયરી છે, આ તૈયાર કરવાની છે. બરાબર, તો એના માટે પણ કયું બળ રસ્તા પર? વર્તુળમય ગતિ છે. બરાબર, વર્તુળમય ગતિ છે, જો વર્તુળમય ગતિ કરતો છે ને, તો એના માટે કયું બળ જવાબદાર હશે? બોલો, કયું બળ જવાબદાર હશે? ઘર્ષણ બળ. કયું બળ જવાબદાર હશે? ઘર્ષણ બળ. એટલે કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ સ્વરૂપે પૂરું પાડશે. બરાબર, ચાલો તો આપણે જોઈએ. જેના જો સમતલ રસ્તા પર કાનની મહત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, ચાલો તો આપણે જોઈએ તો પદાર્થ કઈ ગતિ કરે છે? આ પ્રમાણે વર્તુળમય ગતિ કરે છે. તો વર્તુળમય ગતિ માટે જે આ કેન્દ્રગામી બળ અહીંયા કોણ પૂરું પાડશે? કોણ છે? કાર છે. એટલે કારની જે તાર જે છે ગતિ કરે, કોને કારણે ગતિ કરે? ઘર્ષણને કારણે ગતિ કરે. તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ઘર્ષણ બળ પૂરું પાડશે. ઉપર સપાટ જે છે કાનને લંબ કયું બળ લાગે? લંબ બળ. નીચે કયું બળ લાગશે? વજન બળ mg. અને આ તરફ કેન્દ્ર તરફ કયું બળ લાગશે? ઘર્ષણ બળ, જેને આપણે F કહીએ. F કહો તો પણ ચાલે, F કહો તો પણ ચાલે. બરાબર, એટલે ઘર્ષણ બળને F વડે દર્શાવેલું છે. આ ઘર્ષણ બળ કોણ પૂરું પાડશે? કેન્દ્રગામી બળ પૂરું પાડશે. ચાલો આપણે જરાક જોઈ લઈએ. અહીંયા
ધારો કે આ એક વાહન છે એ વાહન ગતિકટુ છે ગતિકટુ છે હવે આગળ જતો કયો ટર્ન આવે છે ની પાસે કયો ટર્ન આવે છે જુઓ વર્તુળમય બરાબર ને આ વણાક આવશે ને એટલે વણાક પાસે આ શું કરશે આવી રીતના ટર્ન લેશે જ્યારે આ ટર્ન લે છે આ પ્રમાણે તો તમે જુઓ આ પ્રમાણે આ રીતે ટર્ન લે છે બરાબર ત્યારે આ કેન્દ્ર તરફ કયો બળ લાગશે કેન્દ્રગામી બળ આ પ્રમાણે જ્યારે આ ટર્ન લે છે ત્યારે કેન્દ્ર તરફ કયો બળ લાગશે કેન્દ્ર આ કેન્દ્ર ઓ દેખાય છે તમને આ કેન્દ્ર ઓ દેખાય છે તેના તરફ કયો બળ લાગશે કેન્દ્રગામી બળ લાગશે જે કયા બળ સ્વરૂપે આ દિશામાં ઘર્ષણ બળ સ્વરૂપે પૂરું પાડશે બરાબર આ સપાટી છે સપાટીને લંબ કયો બળ લાગશે લંબ બળ આ જુઓ આ હું આકૃતિ આપું છું તો સપાટીને લંબ કયું બળ લાગશે લંબ બળ અને નીચે કયું બળ લાગશે આ સપાટીમાં નીચે કયું બળ લાગશે આ પ્રમાણે તમે નીચે જોજો ખ્યાલ આવે ને આને 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 ઉપર પકડો અને નીચે તમારે કયું બળ લાગશે કયું બળ લાગશે વજન બળ આ ઉપર કયું બળ લાગશે લંબ બળ અને કેન્દ્ર તરફ કયું બળ લાગશે ઘર્ષણ બળ લાગશે ખ્યાલ આવે છે કેવો કેવો છે સમતલ્ય રસ્તો સીધો છે પરંતુ કેવો છે વણાકવાળો છે આ રીતના વણાકવાળો છે આમ ખ્યાલ આવે છે આ રીતે વણાકવાળો છે જો ઝડપ વધારે હોય તો શું થાય કાર શું થઈ જાય આવી રીતે પલટી થઈ જાય જો ઝડપી આવી રીતે ગતિ કરતી આવે છે ને ઝડપ જો વધારે તો કાર આ જગ્યાએ પલટી થઈ જાય એટલા માટે વધારે ઝડપ હોવી જોઈએ નહીં ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોવું જોઈએ ખ્યાલ આવે ને ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હોવું જોઈએ વધારે હોવું જોઈએ અને ઝડપ કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ તો જ કાર શું થાય સ્લીપ થશે નહીં એટલે આપણે જોઈએ તો આના પર ત્રણ બળ લાગશે મેં તમને કીધું છે કે કાની નીચે કયું બળ લાગે વજન બળ તો પહેલું બળ આવશે વજન બળ સપાટીને લંબ કયું બળ લાગશે લંબ બળ જે કયું છે એમ ને ત્રીજું બળ કયું આવશે ઘર્ષણ બળ બરાબર તો આકૃતિ પછી તમે જુઓ તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ એટલે એન બરાબર શું થાય એન જી તો આકૃતિ પરથી એન બરાબર એન જી ખ્યાલ ઉપરનું બળ અને નીચેનું બળ કેવું હશે સમાન હશે ચાલો સમીકરણ નંબર કયું આપણને એ અને બીજું શું છે આ કયું બળ ઘર્ષણ બળ જે કયું બળ પૂરું પાડે આ કયું બળ કહેવાય કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર ના છેદમાં આ એટલે ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ સ્વરૂપે પૂરું પાડે છે લખવાનું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એટલે શું થાય કેન્દ્રગામી બળ બરાબર ઘર્ષણ બળ બરાબર શું થાય કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ બરાબર શું થાય કેન્દ્રગામી બળ એટલે ઘર્ષણ બળ અને કેન્દ્રગામી બળ કેવા આવશે સરખા આવશે કારણ કે આ જે ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ સ્વરૂપે પૂરું પાડે છે મેં તમને આગળ પણ વાત કરી ગયો કે ભાઈ પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેમાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે ગુરુત્વાકર્ષણ બળ દોરીને ગોળ 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 ફેરું દોરી પથ્થર ભરીને ગોળ 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 ફેરું તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે અહીંયા દોરીનું તણાવ બળ તો આ વાહન છે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે ઘર્ષણ બળ બરાબર ચાલો હવે મેં તમને ઉદાહરણ આપી કે ભાઈ ધારો કે આ એક વાહન છે એ વાહન ઝડપી ગતિ કરતું છે તો આ પ્રમાણે જ્યારે ગતિ કરતું હોય બરાબર ત્યારે એની ઝડપ જે છે એ ઘર્ષણ બળ કરતા કેવી હોવી જોઈએ ઓછી હોવી જોઈએ અથવા સરખી હોવી જોઈએ તેનો સવાલ થાય કે ઘર્ષણ બળનું મૂલ્ય એ ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોવું જોઈએ કોના કરતા કેના કરતા કેન્દ્રગામી બળ કરતા અહીંયા આર કેપિટલ આ લખવાનું છે બરાબર ઘર્ષણ બળનું મૂલ્ય કેન્દ્રગામી
વાળી હોવું જોઈએ કારની મહત્તમ ઝડપ કાર મેક્સિમમ કેટલી ઝડપથી જઈ શકે તેના માટે સૂત્ર મેળવવાનું છે કે ઘર્ષણ બળનું મૂલ્ય વધારે હોય કેન્દ્રગામી બળનું મૂલ્ય ઓછું હોય તો જો તો સરળતાથી પસાર થઈ શકે અથવા ઝડપ સરખી હોવી જોઈએ અને આના જેટલું હોવું જોઈએ એટલે કેન્દ્રગામી બળ અને ઘર્ષણ બળ સરખું હોવું જોઈએ અથવા ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ તો જ કાર સરળ સલામત રીતે પાસ રસ ટર્નિંગ લઈ શકે આ રીતે ટર્નિંગ લઈ શકે નહીં તો શું થાય વધારે ઝડપી રહે પાછું થઈ જાય પલટી થઈ જાય એટલે ઝડપની કિંમત ઘર્ષણ બળ કરતાં વધુ હોવી જોઈએ નહીં ઘર્ષણ બળ વધારે હોય તો ચાલે અથવા બંને બળ કેવા હોય સરખા હોય તો ચાલે ચાલો આપણે ઘર્ષણ બળ માટે આપણે અહીંયા એફએસ કહી દઈએ તો એફએસ પર સૂત્ર શું આવે આપણે આ ગઈકાલે ભણી ગયા શું આ સૂત્ર સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું આવે તો મ્યુ એસ ઇન્ટુ એમ સૂત્ર શું આવે મ્યુ એસ ઇન્ટુ એમ વી સ્ક્વેર ના છેદમાં આર બરાબર ચાલ હવે એન ની કિંમત શું છે આ કોણ સૂત્ર આવ્યું જ્યાં લખો લખી શકાય કે એફ એસ બરાબર મ્યુ એસ ઇન્ટુ એમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર છે એન બરાબર શું છે એન જી એટલે મ્યુ એસ mg આ ક્યાંથી આવ્યું તો સમીકરણ 1 પરથી આવ્યું m અને m કેન્સલ આ ક્યાં જાય ઉપર તો આ જશે તે μ s r ઉપર ગયો માટે v સ્ક્વેર બરાબર શું થાય આ પ્રમાણ છે ને v બાજુ આ પ્રમાણે છે કે ન્યા તો v સ્ક્વેર બરાબર શું થાય μ s r g માટે v બરાબર શું થાય વર્ગમૂળમાં μ s r g આ વેગનું સૂત્ર આવ્યું આપણે શું સૂત્ર શોધવાનું છે મહત્તમ ઝડપ મહત્તમ એટલે શું વેગની કિંમત is equal to mu s r g જેટલી કે એના કરતા ઓછી વેગની કિંમત શું છે mu s r g જેટલી is equal છે ને is equal અથવા એના કરતા શું છે ઓછી તો ઝડપ કેટલી આવશે is equal to v maximum બરાબર શું થાય મિસ્ટેક થઈ ગઈ વર્ગમૂળ બાકી રહી ગયું આ સ્ક્વેર કરતા આપણે વર્ગમૂળ આવી જાય ને તો વર્ગમૂળમાં mu s rg આ મહત્તમ ઝડપનું સૂત્ર થઈ ગયું બરાબર કે v ની કિંમત વર્ગમૂળમાં μs rg is equal to એટલે જેટલી અથવા આના કરતા ઓછી આના આની કિંમત કેવી હોવી જોઈએ વધારે હોવી જોઈએ અથવા બે સરખી હોવી જોઈએ એટલે વેગ મેક્સિમમ કેટલું μs rg જે તો તમે કોઈ પણ ટર્ન લેવો તમારી પાસે ગુરુત્વાકર્ષણની કિંમત ખબર છે સ્થિત ઘર્ષણ ખબર હોય અને વળાંકની ત્રિજ્યા તમને ખબર હોય તમે સ્લિપ થઈ શકો નહીં એટલે આપણે જ્યારે ઘણી વખત બાઇક કે સાયકલ સ્લિપ થઈ જાય તો આપણે ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ તો ઝડપ આના કરતા વી આ કિંમત મૂકી એના કરતા ઝડપ થઈ જાય છે વધી જાય છે તો જ સાયકલ કે પછી બાઇક કે પછી વાહન સ્લિપ થઈ જાય છે ખ્યાલ આવે છે ખૂબ જ અગત્યનો ટોપિક છે આવરવું જોઈએ ખ્યાલ આવે છે જ્યારે પદાર્થ વર્તુળમાં ગતિ કરે છે ત્યારે કેન્દ્રગામી બળ તો લાગે છે તે કોણ પૂરું પાડશે અહીંયા સ્થિત ઘર્ષણ બળ પૂરું પાડશે એટલે કેટલા બળ લાગશે અહીંયા ત્રણ બળ લાગશે એક વજન બળ લંબ બળ અને ઘર્ષણ બળ લંબ બળ અને વજન બળ પરસ્પર લંબ સામસામી દિશામાં છે એટલે સરખા થઈ જશે અને ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એટલે ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ સરખા હોવા જોઈએ અથવા તો ઘર્ષણ બળ વધારે હોવું જોઈએ કેન્દ્રગામી બળ કેવું હોવું જોઈએ ઓછું હોવું જોઈએ બરાબર સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર છે n ની કિંમત ની કે n કેન્સલ આ ક્યાં ગયા ઉપર ગયા એટલે v સ્ક્વેર બરાબર μ s r g આ શરત મૂકી દીધી તો v સ્ક્વેર આ બધું લાગે છે લખી આ ચેન્જ થઈ જશે બરાબર ને v સ્ક્વેર આ બધું આ લખી ચેન્જ થઈ જશે માટે v ની કિંમત વર્ગમૂળમાં μ s r g જેટલી જેટલી એટલે કે નહીં એના જેટલી અથવા એના કરતા ઓછી ધારો કે આ નો કિંમત છે 50 છે આનો જવાબ કેટલો છે 50 તો આની કિંમત કેટલી 50 જેટલી અથવા 50 કરતા ઓછી
બરાબર એટલે ઘોટાળો વધારે કેટલી લઈ શકાય 50 એટલે ઈઝ ઇક્વલ સમજ પડી કે આની કિંમત 50 ઉડા તરીકે વેરા છે આની કિંમત 50 છે આ કે જે વર્ગનો જવાબ છે એની કિંમત 50 છે તો v ની કિંમત 50 મીટર પર સેકન્ડ જેટલી અથવા એના કરતા ઓછી એટલે વધારે વધારે કેટલી 50 એટલે વધારે વધારે કે નિવેસ્થા થી છે આ રીતે તમે v v પછી v મેક્સિમમ કેવી રીતે થયું તો અહીંથી મેં આ સિમ્બોલ કરી નાખ્યું અને ઇઝ ઇક્વલ ટુ સિમ્બોલ લઈ લીધું છે એટલે ખ્યાલ આવે છે ચાલો તમે તમારા નોટમાં અને લખી લેજો અથવા તમને મેં મટીરીયલ આપેલું છે એ મટીરીયલ માં આ પ્રમાણે લખેલું છે રાકોટી સરસ દોરેલી છે આ પ્રમાણે તમે દોરી લેજો હવે બીજો ટોપિક છે જોરાવાળા રસ્તા પર કાનની મહત્તમ છે અત્યાર સુધી આપણે કયો રસ્તો કેવો હતો સમતળ હતો સીધો હતો અને આ વળાંક પર હવે શું છે હવે આ પ્રમાણે હશે ખ્યાલ આવે રસ્તો વાહન જે છે આ સેતુની ગતિ કરશે કઈ રીતે ગતિ કરશે આ પ્રમાણે ગતિ કરશે જરા ક્રોસ ગતિ કરશે દેખાય છે તમને દેખાય છે ને ક્રોસ આ પ્રમાણે જરા ક્રોસ તો કરશે ગતિ કરશે આમ ખ્યાલ આવે આ પ્રમાણે સીધું ગતિ કરતું હતું એ સમતળ હતું હવે કેવી રીતે ગતિ કરશે આ પ્રમાણે ગતિ કરશે એટલે શું થાય લંબ આ પ્રમાણે લાગશે વજન બળ સીધું નીચે લાગશે ખ્યાલ આવે અને આ પ્રમાણે ગતિ કરે છે જો તે લપસી ન પડે આમ ધર છે ને આ પ્રમાણે આ સમજી લો કે આ એક આપણી પાસે એક ધારવાળો રસ્તો છે આ પ્રમાણે તો એ આ પ્રમાણે જ્યારે ગતિ કરતું હોય આ પ્રમાણે જ્યારે ગતિ કરતું હોય આ પ્રમાણે ખ્યાલ આવે તો જો જો વેગ ઓછો હોય તો થાય નીચે લપસી પડે બરાબર એટલે કયું બળ ઘર્ષણ બળ ખ્યાલ આવે લપસી ન પડે એના માટે કયું બળ જોઈએ આવે ને ઘર્ષણ બળ વધારે જોઈએ જે ઘર્ષણ બળ કોણ પૂરું પાડશે આ વળાંકનો માર્ગ છે ને આ પ્રમાણે કોણ પૂરું પાડશે કેન્દ્રગામી બળ પર કેન્દ્ર ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ એ ક્યાં લાગે છે એ જરા ક્રોસ લાગે છે ઘર્ષણ બળ નહીં પણ એના ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડશે આ જે આપણે વર્તુળમય ગતિ હતી એમાં શું થાય ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હતું ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડતું હતું આ પ્રમાણે જ્યારે ક્રોસ બળ જ્યારે વળાંક આ પ્રમાણે જ્યારે ગતિ કરતું હોય ત્યારે શું થાય એ ઘર્ષણ બળ ના જે ઘટકો છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે એટલે ઘટકો એટલે કયા આવશે સાઈન થીટા અને કોસ થીટા જે થીટા હોય એટલે સાઈન થીટા કોસ થીટા થીટા વગરનું એ સાઈન થીટા એટલે ઘટકો એના આ જે વર્તુળમાં આ પ્રમાણે જે ગતિ કરે છે તેમાં એના ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડશે આગલી એક્ઝામ્પલમાં આગલી જે થિયરી હતી એમાં શું ભણી ગયા આપણે આ પ્રમાણે જ્યારે વર્તુળમય ગતિ થાય ત્યારે ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે પણ જો જ્યારે ઢાળવાળો રસ્તો હોય આ પ્રમાણે ઢાળવાળો રસ્તો હોય ને વળાંક લેતું હોય ત્યારે શું થાય ઘર્ષણ બળ ના ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડશે ચાલો જોઈ લઈએ તો આપણે જોઈએ આ પદાર્થ છે વજન પર ક્યાં લાગશે mg ક્યાં લાગશે નીચે લંબ આ દિશામાં ને આ બાજુ કયું બળ લાગશે ઘર્ષણ બળ અથવા આપણે નામ નીચે લખી દે ટાયર પર પાડી દઈએ કયું બળ લાગશે ટાયર પર અથવા અહીં લખી તો પણ ચાલશે આ આ દિશામાં છે ને આ દિશામાં છે ને આ દિશામાં આ કયું બળ લાગશે ઘર્ષણ બળ લાગશે ચાલો તો આ જે પદાર્થ છે એને આપણે બિંદુવત લઈ લઈએ કેવો લઈ લઈએ આપણે એને બિંદુવત તો વજન બળ mg નીચે આ જ આખો પદાર્થ કાચ ને મે બિંદુ હતો ચલો લંબ બળ અને લંબ બરાબર કેટલું લાગશે m ગઈકાલે આપણે સમજી ગયા આ થીટા છે આ ઘટક કયો થવાનો થીટા તો આપણે આ પાડી દઈએ આ થીટા છે આપણને કેટલો થવાનો સમજ પડી કે પાછળ પાછળ થઈને જુઓ આ થીટા છે આ વજન બળ છે તો આપણે સીધું લંબ પાડીએ એન સાથે જે લંબ પાડ્યા એન સાથે સીધી દિશામાં જે આપણે પાડીએ તે કયો બનશે થીટા આ થીટા બનશે આપણે આ સીધી દિશામાં પાડીએ આ પણ કયો બનવાનો તમારો થીટા જ બનવાનો તો હવે
હવે સાત લઈ નાખું હવે ઘટક આ થીટા છે તો થીટા વાળો કયો ઘટક બનશે n cos થીટા અને લંબ દિશામાં કયો બનશે લંબ દિશામાં કયો બનશે n sin થીટા લંબ અને ઘર્ષણ બળ એકબીજાને કેવા આવે લંબ આવે એટલે ઘર્ષણ બળ અને આ બીજાને કેવા આવશે લંબ આવશે ખ્યાલ આવે આ જુઓ લંબ બળ અને ઘર્ષણ બળ એકબીજાને કેવા આવશે લંબ આ n cos થીટા અને n sin થીટા નું ઘટક છે લંબ બળ અને ઘર્ષણ બળ એકબીજાને લંબ આવશે તો આ નિયમનો છે આ પણ આપણ નિયમનો છે આ થીટા છે આ ઘટક કયો થશે થીટા જો આ ઘટક થીટા હોય તો આ f છે આ કયો બનશે f cos થીટા થીટા વાળો cos થીટા અને સામે લંબ દિશાનો કયો આવશે sin થીટા f sin થીટા સમજ પડી કે આ ખૂબ જ અગત્યનું છે આવડવું જોઈએ પાછો એકવાર જુઓ હું નીચે સમજાવી પાછો એકવાર નીચે સમજાવી દઉં આ વજન બળ mg લંબ બળ સપાટીને લંબ આ ખૂણો થીટા છે એટલે આ ખૂણ પર કેટલો થશે આ ખૂણ પર કેટલો થશે થીટા તો આને આપણે આગળ લંબાવો આ દિશામાં તો આ પણ કેટલો થશે થીટા આગળ હશે n cos થીટા અને એને લંબ n sin થીટા n અને f એકબીજાને કેવા આવશે આ f ઘર્ષણ બળ એટલે જો એકબીજાને કેવા આવશે લંબ લંબ આવશે આ થીટા છે આ પણ કેટલો બનશે થીટા એટલે આ કયો બનશે f છે એટલે f cos થીટા અને નીચે કયો આવશે f sin થીટા બરાબર આ જે ઘટક છે એ ઘટક કેન્દ્રગામી બળ પૂરું પાડશે કયું કેન્દ્ર બળ કેન્દ્રગામી બળ કેન્દ્રગામી બળ એટલે શું આવશે m v સ્ક્વેર ના છેદમાં r આ બે ઘટક છે કોઈ બળ પૂરું પાડશે કેન્દ્રગામી બળ પૂરું પાડશે આપણે આગલી થિયરીમાં શું સમજી ગયા કે ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે અહીંયા ઘટકો બરાબર લંબ બળ અને ઘર્ષણ બળના ઘટકો કેન્દ્રગામી બળ પૂરું પાડશે તો લખી લઈએ બળ તો આપણે પણ છે એક વજન બળ બરાબર તો લખી દે કે કે બરાબર છે એક વજન બળ m g ચાલો બીજું કયું બળ લંબ બળ n અને ત્રીજું કયું બળ છે ઘર્ષણ બળ f આપણે શું કીધું આ શું છે ના ઘટકો ઘર્ષણ બળ અને લંબ બળ ના ઘટકો કેન્દ્ર ગામી બળ પૂરું પાડે છે એટલે કેન્દ્ર ગામી બળનું સૂત્ર શું આવે એમ વી સ્ક્વેર ના છેદમાં આ બરાબર શું આવશે આ બે ઘટકો એમ સાઈન થીટા પ્લસ f cos થીટા સમીકરણ નંબર 1 ચાલો હવે આગળ જુઓ y અક્ષ પર જુઓ તો y અક્ષ પર જુઓ આ આ આપી આ x અક્ષ કહેવાય તો y અક્ષ પર જુઓ n cos થીટા f sin થીટા અને mg તો આપણે શું કરીએ ઉપરના બળ બરાબર નીચેનું બળ એટલે ઉપર કયું બળ છે n cos થીટા અને આકૃતિ પરથી પરથી કોના માટે y અક્ષ માટે કઈ અક્ષ માટે y અક્ષ માટે n cos થીટા બરાબર f sin થીટા પ્લસ mg f sin ના બદલે લઈ જાઓ f ની જગ્યાએ આપણે fs પણ કહીએ તો fs કહીએ તો હાલ થશે સૂત્ર ઉપર ખ્યાલ આવશે f ની જગ્યાએ શું કહીએ આને આપણે fs ઠીક ઘર્ષણ બળ ચાલો આ fs ના બદલે લઈ જાઓ એટલે શું થાય n cos થીટા માઈનસ fs n sin થીટા બરાબર mg mg ઓર પર ને આવા લખીને આખો બંને આવા જો લખીને શું થાય માટે mg બરાબર n cos થીટા માઈનસ fs sin થીટા સમીકરણ નંબર કયું 2 ચાલો સમીકરણ 1 ને 2 વડે ભાગો
समीकरण एक ने बे वडे सुकता भागता चल लसु थाय m v स्क्वायर ना छेद मा r ना छेद मा n થઈ ગયું ને આ બાજુ શું છે n sin થીટા પ્લસ fs cos થીટા બરાબર અને નીચે શું છે n cos થીટા માઈનસ fs શું છે sin થીટા m ને n કેન્સલ એટલે શું આવશે v સ્ક્વેર ના છેદ માં r g બરાબર n sin થીટા fs ની જગ્યા શું કરશું આવે μs / n cos થીટા થઈ ગયું પછી n cos થીટા fs ની જગ્યા શું આવે μs / n sin થીટા તો ઉપરોક્ત समीकरण ने n cos थीटा वडे सुकता भागता उपरोक्त समीकरण छे तेने n cos थीटा वडे भागता चलो જોઈએ v² ના છેદમાં rg ઉપર નીચે ભાગવાનું છે તો n sin थीटा ના છેદમાં કોના વડે ભાગવાનું છે n cos थीटा વડે ભાગવાનું છે પ્લસ μs પછી શું છે n cos थीटा ને કોના વડે ભાગવાનું છે n cos थीटा વડે ભાગવાનું છે નીચે જુઓ n cos थीटा ને n cos थीटा વડે ભાગવાનું છે માઈનસ μs n sin थीटा ને n cos थीटा વડે ભાગવાનું છે એટલે આ n અને n કેન્સલ n cos थीटा કેન્સલ n અને n કેન્સલ n cos थीटा કેન્સલ તો શું આવશે v² ના છેદમાં rg બરાબર sin ના છેદમાં cos એટલે શું થાય tan थीटा પ્લસ શું બચ્યું μs અહીંયા શું બચ્યું ટુકાઈ ને એટલે a અહીંયા શું કર્યું μs ને sin ના છેદમાં cos એટલે શું થાય tan થીટા માટે v² બરાબર r g tan થીટા + μs ના છેદમાં 1 μs tan થીટા બરાબર એટલે આપણે આ જે છે મહત્તમ ધરતું સૂત્ર લખતા છે આ જે v જે છે આ ઇઝ ઇક્વલ લીધું ને આપણે આગલી સ્લાઇડમાં શું લખી લખ્યું આ પ્રમાણે લખ્યું ખેલાવે એટલે આ બળ વધારે નું જે આપણે સતત આપવાનો ઇઝ ઇક્વલ લઈ લીધું છે એટલે આ જે v જે છે v મેક્સિમમ ની કિંમત છે એટલે v બરાબર વર્ગમૂળ માં આખો પરસામાં આવશે વર્ગમૂળ માં આવશે શું આવશે r g tan थीटा प्लस μs ના છેદમાં 1 માઈનસ μs tan थीटा ને આ જે સૂત્ર છે એ કોણ સૂત્ર કહેવાય મહત્તમ ઝડપનું સૂત્ર કહેવાય કારણ કે ઇઝ ઇક્વલ ટુ લઈ લીધું છે આપણે ઓલરેડી બરાબર હવે જો ઘર્ષણ બળ ન હોય તો ઘર્ષણ ન લાગતું હોય તો ઘર્ષણ બળની કિંમત કઈ રહે 0 તો તે ઝડપ ને ઓપ્ટિમમ ઝડપ કહે છે એટલે આ જે v જે છે એને શું કહેવાના આપણે v o r g ઘર્ષણ ની કિંમત કેટલી લેવાનું તમારે 0 એટલે 1 માઈનસ 0 tan થીટા એટલે જવાબ કેટલો આવશે આ tan થીટા એટલે v 0 બરાબર વર્ગમૂળમાં r g tan થીટા આ સૂત્ર સમ છે ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર o એટલે શું ઓપ્ટિમમ ને v એટલે ઝડપ ખરાબ છે એટલે આગલી થિયરીમાં ખાસ યાદ રાખવાનું આગલી થિયરીમાં ઘર્ષણ બળ એ કેન્દ્ર જમીન પર પૂરું પાડતું આ થિયરીમાં શું છે
ખૂણો કેવો છે થોડો ઢળાવવાનો છે આ પ્રમાણે ઢળાવવાનું છે એટલે ઘર્ષણ બળ પૂરું પાડે નહીં પણ એના ઘટકો એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે એટલે ખાસ યાદ રાખવાનું કે વજન બળ નીચે લંબ બળ આ અને ઘર્ષણ બળ જે છે એ લંબ બળ ને કેવા હોય પરસ્પર લંબ એટલે વજન બળ એનજી નીચે લંબ બળ લંબ આ જો થીટા હોય તો આપણ કેટલો થાય થીટા એટલે થીટા એટલે એન કોસ થીટા એન છે અને આ એન સાઈન છે વચ્ચેનો જેવો કે ઘટક લઈ લો ચાલો હવે આપણે જોઈએ જરા કે એન અને એફ પરસ્પર કેવા આવે લંબ જો આ થીટા હોય આ 90 હોય તો આ કેટલો આવવાનો થીટા આવશે કેલ્ક્યુલેશન તમે કરો તો તમને ખ્યાલ આવી જશે આ થીટા છે આ એફ છે થીટા વાળો કોસ થીટા અને આ થીટા વાળો સાઈન થીટા બરાબર આ જે ઘટક છે કેન્દ્રગામી બળ પૂરું પાડશે એટલા માટે એન બી સ્ક્વેરના છેદમાં આર બરાબર બે ઘટક લખી અને ઉપરનું બળ હોય છે ઉપરના બળ બરાબર નીચેનું બળ એન જી ને એક બાજુ મૂકી દેવાનું અને બાકીના બેને સામેને મૂકી દેવાનું બેને ભગાકા લઈ લેવાનું એમ સુધી જાય કેન્સલ થઈ જાય જે પણ આવ્યો છે એને એન કોસ થીટા વડે ઉપર નીચે ભાગી દેવાનું અને પણ એન કોસ થીટા વડે અને પણ બધાને ભાગવાનું એન કોસ થીટા વડે જે પણ બચે એ રહે અને એ વી સ્ક્વેર ની કિંમત આવશે માટે જે વી આવે છે વી શું બનશે વી મેક્સિમમ શું બનશે વી મેક્સિમમ જો ઘર્ષણ બળ જો શૂન્ય હોય ઘર્ષણ બળ ન લાગે ત્યારે જે ઝડપ લાગે છે એને ઓપ્ટિમમ ઝડપ કહે છે એટલે આ નિવેશની જગ્યાએ કે આ 0 નું કા 0 થઈ ગયું આ 10 ના 0 નું ગુણાકાર 0 એટલે આ 1 માઈનસ 0 એટલે 1 જ આવશે એટલે 10 ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવશે 10 એટલે આવશે કે આ બંને જ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે 5 5 વખત લખીને તૈયાર કરજો